ગયા વિડીયોમાં આપણે મણિરત્નમે ગુણાકારની જે રીત કરેલી તે જોઈ, તે હતી રીત એક. હવે તે જ દાખલો મણિરત્નમની પુત્રી બેલા કરે છે અને કોઈ બીજી રીતે કરે છે, જે છે રીત બે. તો ચાલો હવે આપણે તે જોઈએ. તો આપણે ગુણાકારની એક રીત જોઈ ગયા, હવે આપણે ગુણાકારની બીજી રીત જોઈશું. પહેલી રીત મણિરત્ન નામના ખજાનચીએ જે પગાર શોધેલો હતો તે છે. હવે તેની પુત્રી બેલા એ બીજી રીતની ગણતરી કરે છે, તો આપણે તે પણ જોઈએ. તેમાં પણ આપણે 65 અને 31 નો જ ગુણાકાર કરવાનો છે, એટલે કે રસોઈયાનો જે એક મહિનાનો પગાર હતો તે આપણે જાન્યુઆરી મહિના માટે કેટલો થાય તે આપણે શોધવાનું છે. તો હવે આપણે બીજી રીતમાં શું કરીશું, પહેલાં તો આ રીતે ઊભી જે આપણે ગુણાકારમાં લખીએ છીએ તે જ રીતે લખી દઈશું. મોટી રકમને ઉપર લખવાનું અને નાની રકમને નીચે લખવાનું, તેથી સરળ થાય. હવે પાછા આ બંનેના ભાગ પાડવાના છે, પણ ભાગ કઈ રીતે પાડવાના છે, અહીંયા જે ઉપરની રકમ આપેલી હોય તેને આ રીતે ખાનામાં એની એ જ મૂકી દેવાની છે. એટલે કે અહીંયા 65 આપેલા છે, તો આપણે શરૂઆતમાં 65 અને 65 આ રીતે જ મૂકી દઈશું. ત્યાર પછી બીજી રકમ છે 31, તો તેને આપણે અહીંયા 30 અને અહીંયા 1 એટલે કે થઈ ગયા 31, તો આ રીતે ભાગ પાડીશું. હવે મોટી રકમના ભાગ પાડવાના નથી, એને જેમ છે તેમ જ આ રીતે મૂકી દેવાનું છે. અને ત્યાર પછી જે નાની રકમ છે તેને આ રીતે અલગ અલગ ભાગ પાડી અને લખી નાખવાનું છે. અહીંયા માની લો કે 3 રકમ હોય, તો આપણે કેટલા ખાના કરત, 3 ખાના કરત, જેમાં પહેલી રકમ છે તેમની તેમ જ મુકત 3 ખાનામાં, જ્યારે બીજી રકમના આપણે 3 અલગ અલગ ભાગ પાડી અને લખત. અત્યારે 2 છે, તો આપણે 2 જ લખીશું. 65 × 1 અને 65 × 30, ત્યાર પછી આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખી દેવાનું. શું આવશે, 65 × 1 એટલે 65 જ આવશે, અને આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખી દેવાનું. 65 × 3, 5 × 3 = 15, 5 × 1 = 18, 19 = 19, 19 = 19, 19 = 19. ફરીથી આપણે લખવામાં ધ્યાન રાખીશું કે પાછળના આંકડાથી શરૂઆત કરીશું. અહીંયા આગળ 00 આવી શકશે, પણ પાછળની સેલ 00 આવશે નહીં. તો હવે આપણે આ બંનેનો શું કરીશું, સરવાળો. 5 + 0 = 5, 6 × 5 = 11 = 1, 9 × 10 = 0 = 1, 1 + 1 = 2015. જોયું ને બાળકો, જે પહેલા જવાબ આપેલો હતો તે જ અત્યારે જવાબ આપેલો છે, પરંતુ આપણે એની બીજી જોઈ. ફરીથી એક વાર જોઈ લઈએ, જે આપણને બે અલગ અલગ રકમ આપેલી હોય તેને આપણે અહીં આ રીતે લખી નાખીશું. મોટી રકમને ઉપર લખીશું, નાની રકમને નીચે લખીશું. ત્યાર પછી આ રકમના ભાગ પાડવાના છે, જે મોટી રકમને જેમની તેમ જ આ રીતે કૌંસમાં લખી દઈશું, નાની રકમના ભાગ પાડી અને અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની કરી દઈશું. ત્યાર પછી આ બંનેનો ગુણાકાર અહીંયા, આ બંનેનો ગુણાકાર અહીંયા, અને એ બંનેનો થઈ જશે સરવાળો. તો આ હતી પહેલાની રીત, જેમાં એક જવાબ આવે છે, માત્ર રીત અલગ છે. તો અત્યાર સુધી આપણે ગુણાકારની બે રૂપ જોઈ, એક બોક્સવાળી રીત અને બીજી આ રીતે ઊભા ગુણાકારની રીત. ત્યાર પછીની આપણે રીત 3 જોઈશું, જે તમને બધાને આવડે છે, પરંતુ એકવાર આપણે ફરીથી યાદ કરી લઈએ. તો હવે જોઈએ જેનાથી તમે બધા દાખલા ગણો છો, પરંતુ જો કોઈ ભૂલાઈ ગયું હોય તો આપણે ફરીથી એકવાર એને યાદ કરી લઈએ. આ રીતે ઊભી જ લખી દેવાની છે રકમને, મોટી રકમ પહેલાં, નાની રકમ પછી. ત્યાર પછી નીચે કેટલા આંકડા છે, 2 આંકડા છે, અને આપણે શરૂઆત દસકના આંકડાથી કરીશું ગુણાકારની. એટલે એકમના આંકડાનું સૌથી પહેલાં શું મૂકવું પડે, 0. ત્યાર પછી દસક અને આ બાજુના એકમનો ગુણાકાર કરીશું, 5 થઈ જશે 15, 15 + 5 અહીંયા આવશે, 1 આવી જશે ઉપર, જેને આપણે વધી કહીએ છીએ, 6 × 2 = 18, ત્યાં એક વધી આવી જશે એટલે થઈ જશે 19. ત્યાર પછી હવે એકમના આંકડાનો વારો આવેલો છે, એટલે 1, 5, 5. હવે કોઈ શૂન્ય મૂકવાનું નથી, કારણ કે આપણે છેલ્લા આંકડાની ઝડપથી કરીએ છીએ, અને 1, 6
જીરો વત્તા પાંચ પાંચ, છ ને પાંચ અગિયાર, નવ ને એક દસ શૂન્ય, વળી કરીએ એક વત્તા એક બે. જોયું ત્રીજી રીતથી પણ એ જ દાખલાનો જવાબ આવે છે. માત્ર આપણે એકને એક દાખલો ત્રણ અલગ અલગ રીતથી જોયો. ફરીથી એકવાર યાદ કરી લઈએ. એક હતી ખોખાવાળી રીત, જેમાં આપણે બોક્સ બનાવી અને રકમના ભાગ પાડી તેમાં ગોઠવેલું હતું. ત્યાર પછી બંનેનો સામસામેનો ગુણાકાર કરેલો હતો. એ ગુણાકારમાં જે ચારના જવાબ આવ્યા હતા તેનો પરિણામ કરેલો હતો સરવાળો. રીત બેમાં આપણે જોયું આ રીતે ઊભી જ રકમ લખવાની, પહેલાંનો ભાગ પાડવાનો નહીં માત્ર બીજાનો ભાગ પાડવાનો, અને તેને કૌંસની અંદર ગુણાકારમાં લખી નાખવાનો. બંનેનો ગુણાકાર અહીંયા સાઈડમાં કરી નાખવાનો અને એનો બદલી નાખવાનો સરવાળો. ત્યાર પછી ત્રીજી રીત જે તમને બધાને આવડે છે, દશકના ભાગનું શૂન્ય એકમના ભાગનું શૂન્ય અહીંયા લખી નાખવાનું. ત્યાર પછી સૌપ્રથમ દશકનો ગુણાકાર કરી નાખવાનો, ત્યાર પછી એકમના આંકડા ગુણાકાર બંને સાથે કરી અને તેનો કરી નાખવાનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ગુણાકારની રીતોમાં માત્ર આપણે આ ત્રણ રીત જોવાની હતી. હવે તમે જેટલા પણ દાખલા ચેપ્ટરની અંદર જોશો ગુણાકારની રીતના, તે બધાની અંદર આ ત્રણ રીતમાંથી કોઈ પણ રીત વાપરી અને તમારે ખાલી જવાબ જ લાવવાનો છે, બીજું કોઈ જ નવું કંઈ જ કરવાનું નથી. એકના એક દાખલા હશે, એકને એક રીત હશે, માત્ર રકમ અલગ અલગ હશે અને આપણે દાખલાને ગણતરી કરવાની છે. તો હવેની બધી જ રકમ તમને એકદમ સરળ લાગશે જો તમને આવી એટલે કે ગણતરી કરતાં જો તમને આવડતી. ત્યાર પછી તમને ચોપડીમાં આવી રીતે રકમ આપેલી છે અને લખેલું છે કે આ દાખલો બેલાની ગણતરીથી કર. બેલાની રીતથી એટલે રીત નંબર થશે બે, જેમાં આપણે આ રીતે લખેલું હતું અને ત્યાર પછી તેના ભાગ પાડેલા હતા. તો ચલો આપણે જોઈએ. રકમ છે 32 ગુણ્યા 46. અહીંયા મોટી રકમ પછી લખેલી છે, નાની પહેલાં રકમ છે, તો કંઈ વાંધો નહીં, આપણે આ રીતે ભાગ પાડીશું. 32 એટલે કે જે ઉપરની રકમ છે તેને આપણે ચીની તેમ જ લખીશું. નીચેની રકમનો ભાગ પાડીશું. અહીંયા છે 46, તો 46ના સરળતાથી ગુણાકાર કરી શકીએ તેવા બે ભાગ ક્યાં થશે, 40 અને 6 એટલે કે 46. તો એકને આપણે નીચે લખી દઈશું આ રીતે અને એકને આપણે લખી દઈશું ઉપર. તો આપણે ભાગ પાડી દીધા છે, પછી ગુણાકારની નિશાન પણ મૂકી દીધી છે. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે 32 ગુણ્યા 6. ચલો કરીએ, અહીંયા 32 ગુણ્યા 6, 6 દુ 12 નો બગડો વધી કરી 1, 6 તેરી 18 વત્તા 1 112. હવે આપણે 112 મૂકી દઈશું અહીંયા. ત્યાર પછી 32 અને 4 નો ગુણાકાર કરીશું. 32 ગુણ્યા 4, 4 નો 8, 4 તેરી 12 થઈ ગયા 128. પરંતુ અહીંયા પાછળ એક શૂન્ય છે, તો આપણે અહીંયા એક શૂન્ય બગાડવાનું રહેશે જે ભૂલી જવાનું નથી. તો થઈ ગયા 1280. તો એને આપણે આ રીતે લખી દઈશું 1280. પાછળના આંકડાથી જ લખવાની શરૂઆત થવી જોઈએ, નહીંતર પછી જવાબ ખોટો આવશે. આગળ શૂન્ય લગાવી દીધું એટલે 4 રકમ ઉપર અને 4 રકમ નીચે થઈ ગઈ. હવે આપણે કરી દઈશું એનો સરવાળો. 2 વત્તા 0 2, 9 વત્તા 8 17, 7 વધી મળી 1, 2 3 અને 4, 0 વત્તા 1 એટલે 1. તો આનો જવાબ આવી ગયો 1472. આમાં તમને એની ચોખવટ પાડેલી છે કે બેલાની રીતથી ગણતરી કરો, એટલા માટે જ તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. જો તમને એવું કંઈ કીધું ના હોય, તમને એવું કીધું હોય કે આ બે સંખ્યાને ગુણાકાર કરો, તો પછી તમે કોઈ પણ રીતે રીત 1, રીત 2 અથવા તો રીત 3થી તમે ગણતરી કરી શકો છો. આજે તમારે હોમવર્કમાં બેલાની રીતનો ઉપયોગ કરીને ત્રણ દાખલા ગણવાના છે, જેમાં એક છે 67 × 18, 47 × 19 અને 188 × 91. શું કરશો, પહેલાં તો રકમને ઊભી લખી દેશો. જેમ કે 67 × 18 છે તો 67 ઉપર 18 નીચે બંનેનો ગુણાકાર. 67ના ભાગ પાડવાના થશે નહીં, 18ના ભાગ પાડવાના થશે. કયા બે ભાગ પાડશો, 10 વત્તા 8. ત્યાર પછી 47 19 નો ભાગ એટલે લખી નાખશો. 47ના ભાગ પાડવાના નથી, 19ના ભાગ પાડવાના છે. કયા ભાગ પાડશો,
દસ વત્તા નવ, ત્યાર પછી 188 અને 91. 188 ઉપર 91 નીચે 91 ના ભાગ પાડવાના છે. કયા ભાગ સરળ પડશે? 90 વત્તા 1. તો બાળકો આ ત્રણ દાખલાની ગણતરી કરજો અને યુનિટ 1, 2 અને 3 ના બધા દાખલા એક વખત જોઈ લેજો, એક વખત ગણી લેજો. તેથી આ ચેપ્ટરની ગુણાકારની રીત તમને ખૂબ જ સરળ લાગશે. આવજો.